સુરતમાં સિરિયલ કિલરની દહેશત વધી છે, પરંતુ પોલીસ હજી સુધી સિરિયલ કિલર સુધી નથી પહોંચી. ત્યારે રાની નામની કિન્નર આ હત્યાકાંડમાં સંડોવાયેલી હોવાની શક્યતાના પગલે પોલીસે તપાસ તેજ કરી છે. આ વ્યંઢળ વેશભૂષા બદલીને હત્યાને અંજામ આપતો હોવાનું પણ મનાઈ રહ્યું છે. ત્યારે જોઈએ પોલીસને થાપ ખવડાવતી એક વ્યંઢળનો વિશેષ અહેવાલ. કુબા અને શેરથામાં દહેશત, ચાર માસ બાદ પણ પોલીસ પકડથી દૂર. રાની નામની વ્યંઢળ છે સિરિયલ કિલર, વેશભૂષા બદલીને હત્યાને આપી રહી છે અંજામ. છેલ્લા ચાર મહિનામાં ત્રણ હત્યાને અંજામ આપનાર સિરિયલ કિલરને શોધવા માટે ગાંધીનગર પોલીસ સહિત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. પોલીસને સતત થાપ આપી રહેલો આ સિરિયલ કિલર ચોથી હત્યાને અંજામ આપે તે પહેલા તેને ઝડપી લેવા માટે કવાયત ચાલી રહી છે. તે છેલ્લી વખત અડાલજ પાસે આવેલા મોમાઈ ટી સ્ટોલની દુકાન પર જોવા મળ્યો હતો. જો કે પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ તે રવાના થઈ ગયો હતો. ઓક્ટોબર મહિનાથી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને પિસ્તોલથી થઈ હોવાનું ખુલ્યું છે. ત્યારે અડાલજમાં સિરિયલ કિલરની દહેશત વધી રહી છે. ઓક્ટોબરથી દંતાલી, કોબા અને શેરથા ગામમાં શરૂ થયેલા હત્યાના સિલસિલાથી લોકો હજી પણ ભયભીત છે. આ સિરિયલ કિલર હજુ પણ પોલીસની પકડથી દૂર છે, જે નવા શિકાર માટે ફરી રહ્યો હોવાની શક્યતાના પગલે પોલીસે પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દીધો છે. અડાલજમાં થયેલી ત્રણ હત્યાની તપાસમાં અનેક શંકાસ્પદ સીસીટીવી ફૂટેજની તપાસમાં રાની નામના વ્યંઢળની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. હત્યાના સ્થળની નજીક આ વ્યંઢળ જોવા મળ્યો હતો, જેથી હત્યા પાછળ રાનીની સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ હજી સુધી પોલીસને કોઈ જ સફળતા મળી નથી. સિરિયલ કિલરને શોધવા માટે ગાંધીનગર પોલીસમાં એક સીટની રચના કરવામાં આવી છે અને સવારની અંદર સવારે 6 વાગ્યાથી તે બપોર સુધી પેટ્રોલિંગ મોટરસાઇકલ ઉપર ગોઠવવામાં આવેલ છે, તથા જે ગાંધીનગર જિલ્લાના એન્ટ્રી ને એક્ઝિટના તમામ રોડ છે તે તમામ રોડના સીસીટીવી ફૂટેજ મેળવી અને શંકાસ્પદ માણસોની ઓળખ કરવાનો પ્રયત્ન ચાલુમાં છે. સ્કેચમાં જોવા મળતી આ રાની નામની વ્યંઢળ છે, જે 6 મહિના પહેલા મેઘાણીનગર વિસ્તારમાં રહેતી હતી અને ટોલ ટેક્સમાં પૈસાની ઉઘરાણી કરવા વ્યંઢળોના ગ્રુપ સાથે નીકળતી હોય છે, પરંતુ તે 6 મહિનાથી લાપતા છે. સિરિયલ કિલર ગોલ્ડની લૂંટ કરવા હત્યાને અંજામ આપતો હતો. રાનીને પણ ગોલ્ડ પહેરવાનો ખૂબ જ શોખ હોવાનું વ્યંઢળોની પૂછપરછમાં સામે આવ્યું છે. આ ઉપરાંત અડાલજ નજીક રાની કોટ અને ટોપી પહેરેલી હાલતમાં શંકાસ્પદ જોવા મળી છે. તો શું રાની જ સિરિયલ કિલર છે કે સિરિયલ કિલર કોઈ બીજું છે? પરંતુ પોલીસે આ તમામ શક્યતાઓના પગલે તપાસ તેજ કરી છે. તમામ રસ્તાઓના ફૂટેજ મેળવી અને જે પણ શંકાસ્પદ જણાય એ તમામ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. હાલ બંદોબસ્ત લઈને સબ કેવી રીતના કે દહેશત છે ગામોમાં, તો એના લઈને શું કરવામાં આવ્યું? તમામ પ્રકારના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ જેથી કરીને આ શંકાસ્પદ કોઈ મળી આવે તેની તપાસ કરીએ છીએ અને આરોપીને શોધવાના પ્રયત્નો ચાલુ છે. પ્રાથમિક તપાસમાં સિરિયલ કિલર વેશભૂષા બદલીને જતો હોવાનું ખુલ્યું છે. હત્યા અને લૂંટ રાની નામની વ્યંઢળ જ કરે છે તેવી સ્પષ્ટતા હજુ પોલીસ નથી કરી રહી. પરંતુ ફરી એક વખત સિરિયલ કિલર હત્યાને અંજામ આપવામાં સફળ ના થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ શરૂ કર્યું છે. અડાલજમાં સિરિયલ કિલરના ત્રાસ અને આતંકે લોકોમાં દહેશત તો ફેલાઈ છે, સાથે આ સિરિયલ કિલર એક વેન્ડર હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. જે સીસીટીવી કેમેરા જે સામે આવ્યા છે, જેના ફૂટેજ મળી આવ્યા છે, તેમાં એક વેન્ડર ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ નજરે જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ વેન્ડર કોણ છે, રાની તેનું નામ છે, પરંતુ તે ક્યાં છે તેને લઈને હાલ તો પોલીસ શોધી રહી છે. ત્યારે આ વેન્ડર મળશે કે નહીં તે એક ચોક્કસ સવાલ બન્યો છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.